વિષય આપણા પ્રશ્નોનું મૂળ. વક્તા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. યત સંકલ્પાત તપતિ તપનો વાતિ વાતઃ સમિંધે વહ નિર્ધત્તે ધરણી રુદધીર લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. કઈ કઈ બાબતો આપણને દુઃખનો અનુભવ કરાવે છે એ કારણો આપણે અત્યારે નોંધ્યા. એનું લિસ્ટ ઘણું બધું લાંબુ હોઈ શકે. જેમ જેમ આપણે વિચારતા જઈએ એમ એમ આપણને ખ્યાલ આવે કે આપણી આજુબાજુ જે કોઈ વ્યક્તિઓ છે અને આપણી આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને ખૂંચે છે, જેને લીધે આપણને મજા નથી આવતી. કેટલીક બાબતો એવી છે કે આપણને કંઈ બહુ દુઃખ થઈ જાય એવું નથી હોતું, પણ આપણને એટલું તો થાય છે કે સુખ નથી આવતું. એટલે આપણે ચલાવી લઈએ છીએ ખરા, પણ એવું થાય છે કે આવું ન હોત ને આવું હોત તો સારું હતું. ક્યારેક કોકનું જોઈએ છે ને ત્યારે આપણને થાય છે કે આને કેવું સારું છે, આપણે એના જેવું હોત તો સારું હતું. આવી ઘણી બધી બાબતો છે જેને આપણે અત્યારે નોંધી છે. હવે આપણે એ વિષયનું થોડું એનાલિસિસ કરવાના છીએ કે વાસ્તવિકતામાં દુઃખ છે શું. એક નાના પાવર પોઈન્ટ દ્વારા આપણે સમજતા જઈશું. અત્યારે સ્ક્રીન ઉપર આપણે જોતા જઈએ અને ત્યાં આગળ આ વિષય ઉપર આપણે થોડુંક એનાલિસિસ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આપણા જીવનનો એક મોટો પ્રશ્ન એ છે કે દુઃખ શું છે, એની ડેફિનેશન શું. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે દુઃખ એટલે આપણને અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિઓ. સ્ક્રીન ઉપર આપણે બીજી સ્લાઇડ પર જઈએ. એક વ્યાપક ગેરસમજ એવી હોય છે કે જીવનમાં જે કંઈ વિપરીત પરિસ્થિતિ છે એ દુઃખ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે તમારા જીવનમાં શું શું દુઃખ છે, તો લિસ્ટ બનાવશે કે દીકરો મારું કયું માનતો નથી એ દુઃખ છે, ધંધો બરાબર ચાલતો નથી એ દુઃખ છે, મને શરીરની અંદર અમુક અમુક પ્રકારના રોગ છે એ દુઃખ છે, કે પછી હું ધારું છું એ કામ પાર નથી પડતું એ દુઃખ છે. આવા જે કાંઈ કારણો એ રજૂ દુઃખની વ્યાખ્યાઓ જે કાંઈ રજૂ કરશે એ બધી કેવી હશે, તો એ બધી જ વિપરીત પરિસ્થિતિઓ હશે. વિપરીત પરિસ્થિતિ એને જ આપણે દુઃખ માનીએ છીએ. એ આર્થિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય, શારીરિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય, એ કૌટુંબિક રીતે વિપરીત પરિસ્થિતિ હોય, જે કંઈ વિપરીત પરિસ્થિતિઓ છે એને આપણે દુઃખ માનીએ છીએ. આ એક બહુ જ વ્યાપકપણે પ્રવર્તતી સમજ છે. અને એનાથી ઉલટું આપણને એવું કહેવામાં આવે કે તમારા જીવનમાં સુખ શું છે, તો આપણે જે લિસ્ટ બનાવશું ને એ શું બનાવશું, જે જે સાનુકૂળ પરિસ્થિતિઓ છે એનું આપણે લિસ્ટ બનાવશું. એટલે સાધારણ રીતે આપણે આપણી પરિસ્થિતિ અને આપણા સુખ દુઃખ બંનેને એક સમજીએ છીએ. વિપરીત પરિસ્થિતિ એટલે દુઃખ, સાનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ. પણ હકીકતમાં એવું નથી. નેક્સ્ટ, વાસ્તવિકતા એ છે કે વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી. તો શું છે, પછીની સ્લાઇડમાં આપણે જોઈએ. તો એક બાજુ લિસ્ટ આપ્યું છે પરિસ્થિતિઓનું અને બીજી બાજુ લિસ્ટ આપ્યું છે દુઃખનું.
દાખલા તરીકે કોઈને સંતાન નથી, આ એક જીવનમાં ઊભી થયેલી પરિસ્થિતિ છે. એ સંતાન નથી એને લીધે એ જે ખોટનો અનુભવ કરે છે ને એ દુઃખ છે. સંતાન નથી એ દુઃખ નથી, સંતાન નથી એને લીધે એ ખોટનો અનુભવ કરે છે ને એ દુઃખ છે. ઘણીવાર એવું બને કે બે વ્યક્તિઓને એવું બને કે બેમાંથી કોઈને સંતાન ન હોય, પણ એક વ્યક્તિ દુઃખી થતી હોય ને એક વ્યક્તિ દુઃખી ન પણ થતી હોય, અથવા તો બંને વ્યક્તિ દુઃખી થતા હોય પણ દુઃખની માત્રા જુદી જુદી હોય, કોકને વધારે દુઃખ થતું હોય ને કોકને ઓછું દુઃખ થતું હોય. તો પરિસ્થિતિ એ દુઃખ નથી, પરિસ્થિતિની આપણા ઉપર થતી નકારાત્મક અસર એ દુઃખ છે. બીજું ઉદાહરણ તે આપ્યું છે કે જીવનસાથીનો સ્વભાવ સારો નથી, આ પરિસ્થિતિ છે, પણ એને લીધે આપણને જે અશાંતિ થાય છે ને એ દુઃખ છે. જો અશાંતિ ન થતી હોય તો પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી, પણ આપણને અશાંતિ થઈ એટલે આપણે દુઃખી થયા. ત્રીજી એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ સ્વજનનું મૃત્યુ થયું, જે આપણા નિકટના હોય, જેની સાથે આપણને ખૂબ જ સ્નેહ હોય, એનું અવસાન થયું એ પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિને લીધે આપણને જે શોકનો અનુભવ થયો એ દુઃખ છે. ચોથું ઉદાહરણ ત્યાં આપ્યું છે, આર્થિક સંકડામણ એ કોઈના જીવનમાં ઊભી થાય, દેવું વધી જાય, વ્યાજ ભરવું પડતું હોય, આવું કેટલાકના જીવનમાં આવી જતું હોય છે, તો એ પરિસ્થિતિ છે, પણ એને લીધે એને જે ચિંતા થતી હોય કે હવે શું, એ ચિંતા છે ને એ દુઃખ છે. કોઈને કામનો બોજો બહુ રહેતો હોય, જેમાં લગભગ આપણે બધા જ છીએ, કામનો બોજો, આપણે સતત કાર્યભારની અંદર દબાયેલા છીએ, તો એ કાર્યનો ભાર આપણા ઉપર છે એ પરિસ્થિતિ છે, અને કાર્યના ભારને લીધે આપણે જે તણાવનો અનુભવ કરીએ છીએ, ટેન્શનનો અનુભવ કરીએ છીએ, સ્ટ્રેસનો અનુભવ કરીએ છીએ, એ દુઃખ છે. તો એક વસ્તુ આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે પરિસ્થિતિ એ દુઃખ નથી, પરિસ્થિતિ બહાર છે, દુઃખ આપણી અંદર છે. પરિસ્થિતિ કોઈક બહાર ઊભી થાય એને લીધે આપણે અંતરની અંદર જે વિપરીત ભાવનાઓ અનુભવ કરીએ છીએ એ દુઃખ છે. નેક્સ્ટ, એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ, વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી, વિપરીત પરિસ્થિતિ બહાર છે, દુઃખની લાગણીઓ આપણી અંદર છે. નેક્સ્ટ, એની સાથે સાથે બીજું પણ એક સમજવાની જરૂર છે કે વિપરીત પરિસ્થિતિ એ પોતે દુઃખનું મુખ્ય કારણ પણ નથી. વિપરીત પરિસ્થિતિ દુઃખ તો નથી, પણ દુઃખનું મુખ્ય કારણ પણ નથી. કે હું શું કામ દુઃખી થાઉં છું, કે સંતાન નથી એટલે હું દુઃખી થાઉં છું, ના, એ વાત ખોટી છે. એ આપણે સમજવા માટેની કોશિશ હવે કરવાના છીએ કે વિપરીત પરિસ્થિતિ એ દુઃખનું મુખ્ય કારણ નથી. આવું આપણે શાના આધારે કહી શકીએ? તો આપણી સામે કેટલાક મૂર્તિમાન દ્રષ્ટાંતો, ઉદાહરણો છે, એના સામે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે વિપરીત પરિસ્થિતિ એ જ દુઃખનું મુખ્ય કારણ નથી. ઘણી વખત એવું બને કે કોઈક વ્યક્તિની વિપરીત પરિસ્થિતિ વધારે ખરાબ હોય અને છતાંય આનંદમાં હોય, અને કોકને થોડીક પરિસ્થિતિ બગડે એમાં અશાંતિનો અનુભવ કરવા માંડે. કોક માણસને 2-5 લાખનું નુકસાન થાય અને આપઘાત કરી નાખે, અને કોકને કરોડોનું નુકસાન થયું હોય, હાવ હાથે પગે થઈ ગયો હોય અને છતાંય સુખેથી જીવી શકતો હોય. કોઈકનું સ્વજનનું અવસાન થાય તો એની પાછળ પોતે પાગલ થઈ જાય, અને કોકના સ્વજનનું અવસાન થાય એની પછી પણ પોતે અત્યંત સ્થિર રહી શકે, આનંદમાં રહી શકે, એ પોતે ભજન ભક્તિ કરતા કરતા એ ભગવાનની ઈચ્છા માનીને સુખેથી જીવી શકે. તો બે વ્યક્તિઓના જીવનમાં વિપરીત પરિસ્થિતિ એક સરખી હોય છતાં પણ બંને દુઃખી એક સરખા થતા નથી. આવા ઉદાહરણો આપણે ઇતિહાસમાં ઘણા બધા જાણીએ છીએ, પણ વર્તમાન કાળના કેટલાક એવા ઉદાહરણો આપણે જોવાના છીએ. શાના આધારે? તો પરમ પૂજ્ય સ્વામી શ્રી ઉપર જે પત્રો આવે છે એમાંથી કેટલાક દ્રષ્ટાંતો આપણે જોવાના છીએ. સ્વામીશ્રી ઉપર સેંકડોની સંખ્યામાં પત્રો આવતા રહે છે, સતત સ્વામીશ્રી ઉપર પત્રોનો મારો ચલાવે છે, સમાજમાં ચારે બાજુથી પત્રો આવતા હોય છે, જુદી જુદી કક્ષાના લોકો, બાળક પણ પત્ર લખે છે, યુવાન લખે છે, વૃદ્ધો લખે છે, પુરુષો લખે છે પત્ર, અને મહિલાઓ પણ લખે છે, ધનવાન લખે છે ને ગરીબ પણ લખે છે, દેશના લખે છે, પરદેશના લખે છે, જુદી જુદી
જુદી જુદી શૈક્ષણિક પરિસ્થિતિ એની અંદર રહેલા લોકો ઉત્તર પ્રશ્ન સ્વામીશ્રીને લખે છે અને જુદી જુદી સામાજિક ભૂમિકામાં રહેલા લોકો સ્વામીશ્રી ઉપર પત્ર લખે છે. આ બધા પત્રોનું એક એનાલિસિસ કરવામાં આવ્યો હતો અને એમાંથી જે આ છેલ્લા 2-3 વર્ષના પત્રોમાંથી જ આપણે આ વિગતો જોવાના છીએ. તો આપણે જોતા જઈશું કે એક સરખી પરિસ્થિતિ હશે અને છતાં 2 જણના ઉદ્ગારો એક સરખા નથી એવા ઉદાહરણો આપણે જોવાના છીએ. નેક્સ્ટ એક પરિસ્થિતિ ઉપર બતાવવામાં આવી છે કે સંપત્તિની ચોરી. આ પરિસ્થિતિ 2 વ્યક્તિઓના જીવનમાં બને છે. બંને પત્રમાં શું લખે છે એ આપણે જોવાના છે. તો પહેલી પરિસ્થિતિ છે, એક વિદેશી દુકાનદાર છે. એના જીવનમાં એવું બન્યું કે એની દુકાનનો કાચ છેલ્લા 11 મહિનામાં 3 વખત તૂટ્યો. કાંઈ ચોરી નથી થઈ પણ દુકાનનો કાચ 3 વાર તૂટ્યો એના જીવનમાં એક પરિસ્થિતિ બની અને એને લીધે એ પોતે ખૂબ ચિંતામાં સરી પડ્યા છે અને એટલા બધા મૂંઝાયા છે. બાપાને લખે છે કે સ્વામી કેમ આવું થાય છે, મને કંઈ સમજાતું નથી અને અશાંતિનો અનુભવ પોતે કરી રહ્યા છે. એક પરિસ્થિતિ આ છે. હવે બીજા એક સામે ભક્ત છે અને એ સ્વામીશ્રીને પત્ર લખે છે. એ પોતે હિન્દી ભાષી છે અને સ્વામીશ્રીને પત્રમાં લખે છે કે મારી દુકાનમાં 3 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ. આ પરિસ્થિતિ ઉભી થઈ. પછી પોતે સ્વામીશ્રીને લખે છે અસર પોતાની. એ કહે છે, સત્સંગ કે કારણ તનિક ભી દુઃખ નહીં હુઆ. જોજો, પહેલા માણસને ચોરી નથી થઈ, બીજા માણસને ત્યાં ચોરી થઈ છે. પહેલા વ્યક્તિ છે ખૂબ ચિંતામાં છે, બીજા એમ કે છે કે મને જરા પણ દુઃખ થયું નથી. નેક્સ્ટ બીજો એક કેસ આપણે જોઈએ. પરિસ્થિતિ છે ભવિષ્યની કારકિર્દીની અનિશ્ચિતતા. એક વિદ્યાર્થી બીકોમની અંદર ભણે છે, હજી તો 1st યરની અંદર છે. એ સ્વામીશ્રીને કાગળ લખે છે કે મારો અભ્યાસ અત્યારે ચાલુ છે, આ બીકોમનો અભ્યાસ પૂરો થયા પછી મારી પાસે એવા વિકલ્પો છે કે કાં તો હું એમકોમ કરું અથવા તો પછી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપું. આ 2માં શું કરવું એની અવઢવમાં હું છું. મને ખબર નથી પડતી મારે શું કરવું છે અને એને લીધે મને એટલી બધી ચિંતા થાય છે કે મારે શું કરવું. તો કહે છે, મને આત્મહત્યાના વિચારો આવે છે. આ એક વિદ્યાર્થી પોતે ભણતા ભણતા લખે છે. બીજા એક કર્મચારી છે, પોતે નોકરી કરે છે અને એ સ્વામીશ્રીને પત્રમાં લખે છે કે મારી નોકરી ડિસેમ્બરમાં છૂટી જશે, કારણ કે એને કહેવામાં આવ્યું છે કે તમારી નોકરી આ 2 મહિના પછી છૂટવાની છે. હવે આગળ મારી પાસે નવી નોકરી નથી, હવે મારે નોકરી ક્યાંક શોધવાની છે અને એ પણ મંદીના સમયગાળામાં શોધવાની છે, જેમાં મેળવવી ખૂબ જ કઠણ છે. આટલી વાત લખ્યા પછી છેલ્લે પોતે શું કહે છે કે આપની મરજી હશે તેમ થશે, મારો વાળ વાંકો થવાનો નથી, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. જોજો, નોકરી છૂટી જવાની નિશ્ચિત છે અને છતાં પણ એના અંતરમાં એક પ્રકારની ધરપત છે. તો 2 જણ સરખી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, બંનેને દુઃખનો અનુભવ એક સરખો નથી. ત્રીજો કેસ આપણે જોઈએ. કેસ છે સંતાનનો અભાવ. એક ભાઈ, એમના લગ્નને 2 વર્ષ થઈ ગયા છે અને સંતાન નથી, અને સંતાન થાય તેમ પણ નથી એવા મેડિકલ રિપોર્ટ્સ એને મળ્યા છે. તો એની અસર એવી થઈ છે એના જીવન પર. એ કહે છે, મન બેચેની અનુભવે છે, જીવનમાં અંધારું વ્યાપી ગયું છે. બધું જ છે પણ સંતાન નથી, જીવનમાં અંધારું છે. એની સામે બીજા એક દંપતિ છે, એમના લગ્નને 7 વર્ષ થયા છે, સંતાન નથી. સંતાનની ઈચ્છા પણ એમને છે કે સંતાન થાય તો સારું, પણ છતાંય એમની પાસે એવી કંઈક સમજણ છે. એટલે સ્વામીશ્રીને લખે છે કે અમને ઈચ્છા તો છે પણ પછી જેવી ભગવાનની ઈચ્છા અમે ખુશ છીએ, અમે ખુશ છીએ, અમને દુઃખ નથી આ પરિસ્થિતિની અંદર પણ ઈચ્છા હોવા છતાં પણ. પછીનો કેસ આપણે જોઈએ. એક કેસ છે શારીરિક તકલીફ. એક બેન સ્વામીશ્રીને પત્રને લખે છે કે બંને પગના ઢીંચણમાં અતિશય પીડા થાય છે. આ પરિસ્થિતિ છે અને એની કેવી અસર એમના પર થઈ છે. તો કે છે, હવે હું મૂંઝવણની અંતિમ સ્થિતિ પર છું. મૂંઝવણની અંતિમ સ્થિતિ એટલે આપણે સમજી શકીએ કે હવે જીવી શકે એમ નથી, એટલી હદે પોતે મૂંઝાઈ ગયા છે અંતરથી. એની સામે બીજા એક ભાઈ સ્વામીશ્રીને પત્ર લખે છે. એમની પરિસ્થિતિ જો, એમને છાતીમાં કેન્સર થયું,
ચેસ્ટમાં કેન્સર થયું, કેન્સર થયા પછી ઓપરેશન કર્યું, ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખી, 1.5 વર્ષ પછી ફરીથી કેન્સરની ગાંઠ હવે થઈ છે, ફેફસા તથા લીવરમાં કેન્સર પ્રસરવાની શરૂઆત થઈ ગઈ છે. આટલું લખ્યા પછી છેલ્લે કહે છે સ્વામીશ્રીએ કે સત્સંગથી આત્મબળ છે. ઘણી ગંભીર પરિસ્થિતિ છે શારીરિક રીતે, પણ એ સ્થિરતાનો અનુભવ કરે છે કે સત્સંગથી આત્મબળ છે. તો એનાથી આગળ વધીને બીજા એક ભક્ત છે, સ્વામીશ્રીને શું લખે છે કે મારી બધી આવરદા આપને અર્પણ છે અને આપના બધા દુઃખ મને આપો. આની હિંમત જુઓ. શારીરિક રીતે એ પોતે બધા કષ્ટો સહન કરવા માટે સામેથી તૈયાર છે. આ શું બતાવે છે? આપણને પરિસ્થિતિ એ આપણને દુઃખી કે સુખી કરવાનો નિર્ણય નથી લઈ શકતી. આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે સુખી થવું છે કે દુઃખી થવું. પછીનું એક પરિસ્થિતિ છે એ જોઈએ. એક સદગૃહસ્થ છે, સ્વામીશ્રીને પત્ર લખે છે કે મારા ભાઈએ 10,000 રૂપિયામાં મને સ્કૂટર વાપરવા આપ્યું. નક્કી એવું થયું હતું કે 6 મહિના સુધી મારે સ્કૂટર વાપરવાનું અને 6 મહિના સુધી એમને 10,000 રૂપિયા વાપરવાના. 6 મહિના પછી મારે સ્કૂટર આપી દેવાનું પાછું અને એમને 10,000 રૂપિયા મને પાછા આપી દેવાના. આવો નિર્ણય મારા ભાઈ સાથે મારે થયો હતો. પણ હવે નક્કી થયા પછી મેં 6 મહિને સ્કૂટર તો પાછું આપી દીધું, પણ એ શું કરે છે હવે? એ 10,000 રૂપિયા પાછા નથી આપતો, 9,000 રૂપિયા પાછા આપે છે. અને આને લીધે મને ખૂબ અશાંતિ રહ્યા કરે છે, એ સ્વામીશ્રીને પોતે લખે છે. હવે એની સામે બીજા એક નોકરિયાત છે. કેટલી સાધારણ પરિસ્થિતિ છે નોકરિયાતની. પોતે કહે છે કે મારી એક વોચમેનની નોકરી છે, 1200 રૂપિયાનો પગાર છે. આજના જમાનામાં 1200 રૂપિયાનો એનો પગાર છે. એના પુત્રનો પગાર પણ લગભગ એટલો જ છે. એની પુત્રી છે એ બીજાને ત્યાં ઘરકામ કરે છે. આવી આર્થિક સ્થિતિ છે એમની. પણ પછી લખે છે શું કે વ્યવહાર ઠીક ઠીક ચાલે છે, આપની દયાથી મજામાં છીએ. આજે મજામાં છીએ શું બતાવે છે? પરિસ્થિતિ તો બંનેને આપણે જોઈએ છીએ આર્થિક રીતે પેલા કરતા કદાચ વધારે કષ્ટ છે આના જીવનમાં, પણ એ કહે છે કે અમે મજામાં છીએ. આ બધા ઉદાહરણો પરથી આપણે એક જ કન્ક્લુઝન પર આવવું છે નેક્સ્ટ, કે વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી અને વિપરીત પરિસ્થિતિ એ દુઃખનું કારણ પણ નથી. હવે બધી લાઈટ ચાલુ કરી દો. તો પછી પ્રશ્ન એ છે કે દુઃખનું કારણ છે શું? ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતમાં આપણને સુંદર સમજ આપી છે. સ્વામી કહે છે કે આ લોકની અંદર 2 દુઃખ છે જેને આપણે સાચા અર્થની અંદર દુઃખના કારણોમાં ગણાવી શકીએ. આ લોકની અંદર 2 દુઃખ છે. એક તો ખાવા ન મળે, અને બીજું ખાવા મળે પણ પચે નહીં. કોકને બિચારાની એટલી બધી આર્થિક સ્થિતિ ખરાબ હોય, ખાવા જ ન મળતું હોય, અને કોકની પરિસ્થિતિ એવી હોય કે ખાવાનું મળતું હોય પણ ખાઈ જ ન શકતો હોય, પચતું જ ન હોય. સ્વામી કે આ 2 દુઃખ સિવાયના જેટલા કાંઈ દુઃખ છે એ બધાય અજ્ઞાનના દુઃખ છે. હવે આપણે અંતર્દૃષ્ટિ કરવાનો વિષય આવ્યો. આપણામાંથી કેટલા એવા છે કે જેને અઠવાડિયાથી ખાવા ન મળ્યું હોય? કોઈ જ નહીં. આપણામાંથી કેટલા એવા છે કે જેને ખાવાનું મળ્યું પણ અઠવાડિયાથી ખાઈ ન શક્યા હોય, પછતું જ ન હોય અઠવાડિયાથી? એવું તો છે જ નહીં. 2માંથી એકેય કારણ આપણા જીવનમાં નથી. અને છતાં પણ અંતરના કોઈક ખૂણાની અંદર ગ્લાનિ છે, અશાંતિનો થોડોક પણ અનુભવ છે. તો આપણે ગુણાતીતાનંદ સ્વામીના વચનો પ્રમાણે કોઈક અજ્ઞાનનો ભોગ બન્યા છીએ જેની આપણને પણ ખબર નથી. સ્વામી કે એ સિવાયનું જેટલું કંઈ દુઃખ છે એ બધું અજ્ઞાનનું દુઃખ છે. આપણે એવું સ્વીકારવા તૈયાર નથી કે હું અજ્ઞાની છું. આપણને તો એમ છે કે મને બહુ જ જ્ઞાન છે. પણ સ્વામી એમ કહે છે કે જો આવું રિઝલ્ટ મળ્યું તો સમજવું કે આવી કોઈક ખામી આપણી અંદર છે, આપણે કોઈક અજ્ઞાનનો ભોગ બન્યા છીએ. આ દુનિયાની અંદર કેટલાક અજ્ઞાન એવા હોય છે જે હોવા છતાં આપણને ખબર નથી પડતી ઘણી વખત. ઉદાહરણથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કોઈક વ્યક્તિ એવી છે
કે જેનો જ્યારથી જન્મ થયો ને ત્યારથી એને આંખના બે નંબરના ચશ્મા છે એને, જ્યારથી જન્મ્યો ત્યારથી. એટલે એને અમુક વિઝન ઓછું જ છે, પણ એને ખબર નહીં પડે. એ તો એવું જ સમજશે કે બધાને આટલું જ દેખાતું હોય. તો કોકને આંખના ચશ્માના નંબર હોય અને એને ક્યારેય કોઈ દિવસ ટેસ્ટ ન કરાયો તો બને વર્ષો સુધી એવું થાય કે, એને રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો પણ આવો પ્રસંગ છે કે એને આંખના ચશ્મા તો ખબર નહોતી. એ કોઈક મિત્રને કે રમતા રમતા એને એના ચશ્મા ચડાવે એના મિત્રના પિતાના, અને એ વખતે એને ખ્યાલ આવ્યો આ તો બધું દેખાય છે. તો આપણે નથી જોતા પણ આપણને ખબર નથી. ખબર ક્યારે પડે કે કોકને દેખાતું હોય ને આપણને ના દેખાતું હોય, દૂરથી આપણે બેઠા પેલો કે મને તો ઘડિયાળમાં વંચાય છે કે મને નથી વંચાતું, તો ખ્યાલ આવે કે હાળા મને કંઈક આંખમાં નંબર આવ્યા લાગે છે. પણ ઘણી વખત એવું બને, દાખલા તરીકે કોઈક ગામ આખું એવું હોય કે કોઈક શહેર આખું એવું હોય કે કોઈક દેશ આખો એવો હોય કે જેમાં જેટલા લોકો જન્મે ને બધાને જન્મથી બે નંબરના ચશ્મા હોય, તો કલ્પના કરો કોણ કોને કહે કે મને દેખાય છે. બધાની અડખું જ દેખાતું હોય એટલે કોઈને ખબર ન પડે કે આપણને નંબર છે, બરાબર ને? વ્યાપક અજ્ઞાન છે. એમ આખી દુનિયા એક વ્યાપક અજ્ઞાનની અંદર ડૂબેલી છે. બધા જ કોણ કોને કે અજ્ઞાની છે, બધાને એક સરખો જ અનુભવ થતો હોય એટલે પછી કોણ કહી શકે, બીજાને પણ આપણા જેવો જ અનુભવ થતો હોય એટલે આપણાને એના અનુભવો મેચ જ થયા કરે, અને એટલે બરાબર લાગે, આપણે બરાબર જ છીએ એવું લાગ્યા કરે. આમ જ થાય. આવી પરિસ્થિતિમાં તો દુઃખ થાય જ, આવી પરિસ્થિતિમાં તો અશાંતિ થાય જ, એનો કોઈ વિકલ્પ જ નથી એવો આપણને લાગ્યા કરે. કોઈક બીજા બ્રહ્માંડમાંથી એવા કોઈક વ્યક્તિ આ બ્રહ્માંડમાં આવે કે જેને આંખના નંબરના ચશ્મા ન હોય, અને પછી એક ભાઈ આ તો દેખાય, તમને બધા નથી દેખાતું, તમારી આંખની કોઈક ખામી છે, ત્યારે આપણે સ્વીકારવું પડે કે હા ભાઈ તને દેખાય છે, તો પછી અમારી આંખની કોઈક ખામી હોવી જોઈએ. એવી રીતે કોઈક બીજા બ્રહ્માંડમાંથી નહીં પણ માયાથી પરના કોઈક પુરુષ આ લોકમાં આવ્યા હોય અને પછી એની સામું જોઈએ આપણને ખબર પડે ખાલી એમને તો અશાંતિ નથી થતી, મને થાય છે, તો સમજવું આપણે કોઈક અજ્ઞાનનો ભોગ બન્યા છીએ. તો એક વ્યાપક અજ્ઞાન એ છવાયેલું છે અને એની અંદર આપણે રહ્યા છીએ. હવે એ કેવી રીતે ખબર પડે, એવા પુરુષના વચનોથી આપણે સમજવું પડે જે આ અજ્ઞાનનો ભોગ બન્યા નથી, અને એવા વચનો એટલે આપણા શાસ્ત્રો. શાસ્ત્રો એ ભૂમિકાથી લખાયેલા છે, એ ભૂમિકાથી બોલાયેલા છે, જે ભૂમિકાએ આપણે જે અજ્ઞાનની અંદર હોઈએ છીએ એ અજ્ઞાન નથી. એ ભૂમિકાથી આપણા મહાપુરુષોએ, આપણા ઋષિઓએ, આપણા ગુરુઓએ અને આપણા ઈષ્ટદેવે આપણને એ વાત કરી છે. તો આજે આપણે એ અજ્ઞાન ઊભું થયું છે એના ટાળવાના ઉપાય માટે વિચારીએ છીએ. તો એક વસ્તુ આપણે સ્વીકારી લઈએ ગુણાતીતાના સ્વામીના વચનોથી કે જો ખાવા મળે છે ને પચે છે તો એ સિવાયની જેટલી કાંઈ અશાંતિ આપણને અનુભવાય છે એ બધાનું કારણ અજ્ઞાન છે, એવું સ્વીકારી લઈએ શાસ્ત્રના વચનથી. અને પછી આપણે એ સ્વીકારીએ કે જે દુઃખ એ અજ્ઞાનને લીધે ઊભું થયું છે એ દુઃખને ટાળવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ નહીં. અજ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થયું હોય એ જ્ઞાનથી જ ટળે, બીજા કોઈ ઉપાયથી ટળી શકે નહીં. તો આપણે સાચી દિશામાં આગળ વધ્યા કહેવાશું. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એક વાત કરી છે કે આપણા જીવનમાં જ્યારે મૂંઝવણ આવે ત્યારે એને ટાળવા માટેના બે માર્ગ લોકો અપનાવતા હોય છે. જે મૂર્ખ છે એ કયો રસ્તો અપનાવે છે અને જે ડાયો છે કયો રસ્તો અપનાવે છે. સારંગપુરનું 18મું વચનામૃત મહારાજે કીધું કે જે મૂર્ખ હોય એને જ્યારે મૂંઝવણ આવે ત્યારે શું કરે, તો એમણે કીધું કે કાં તો કોઈકની સાથે ઝઘડો કરે, કાં તો સૂઈ રહે, કાં ખાવાનું બંધ કરી દે, કાં રોયા કરે, આજના જમાના મુજબ કાં કોઈ વ્યસન કરે. અને સ્વામીએ કીધું, મહારાજે કીધું કે અતિશય મૂંઝાય ને તો છેવટે બાકી મરે પણ ખરો. આ મૂર્ખને મૂંઝવણ ટાળ્યાના માર્ગ છે. આપણે સમજી રાખવાનું કે આમાંથી કોઈ રસ્તો જો આપણને અપનાવતા હોઈએ તો શ્રીજી મહારાજની દ્રષ્ટિએ આપણે મૂર્ખના રસ્તે છીએ. ઝઘડો કરતા હોઈએ, સૂઈ રહેતા હોઈએ, ખાવાનું બંધ કરી દેતા હોય, કેટલાક વધારે ખાવા માંડતા હોય, કાં તો પછી આપણે રોયા કરતા હોઈએ. રોયા કરતા એટલે રીતસર આંસુ ન પડતા હોય,
રીતસર આંસુ પડતે તો જ રોયા હોય નથી, અંતરથી પણ કેટલાક રડતા હોય છે ને, બેઠા બેઠા મનમાં ને મનમાં દુઃખી થયા કરે, રોયા કરે, અને કાં છેવટે બાકી મરે પણ ખરો. આ મૂર્ખને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય છે. અને ડાયો છે એના માટે કયો માર્ગ? મહારાજ કે સમજણનો માર્ગ. સમજણથી શાંતિ થાય છે એ સાચો રસ્તો છે. આજે આપણે આપણા દુઃખનું કારણ બહાર માની બેઠા છીએ, એને લીધે આપણા પ્રયત્નો બધા બહાર વધારે થાય છે. એક વસ્તુ સમજી રાખીએ કે અત્યારે આપણે એવું કહેવા નથી માંગતા કે બહાર કંઈ કરવું જ નહીં. દાખલા તરીકે આર્થિક રીતે ખોટ આવી હોય તો પછી એ આર્થિક પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન કરવો જ નહીં એવું આપણે કહેવા નથી માંગતા. કોઈને શારીરિક રોગ હોય તો રોગ ટાળવા માટે પ્રયત્ન કરવો જ નહીં એવું આપણે કહેવા નથી માંગતા. પરિસ્થિતિ બહાર છે તો એને સુધારવા માટે પ્રયત્ન અવશ્ય કરવો એની ના નથી. પણ એક વસ્તુ સમજી રાખીએ કે પરિસ્થિતિનું સમાધાન એ આપણા દુઃખનો કાયમી ઉકેલ નથી, ટેમ્પરરી છે, થોડોક સમય માટે છે. તરત બીજી કોઈક પરિસ્થિતિ એવી આવશે કે જે આપણને ફરી અશાંતિની અંદર એ ડૂબાડી દેશે. જેમ શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર કીધું છે કે યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવાઃ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. કે આકાશને કોઈ ચામડાથી ઢાંકી શકે તો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ દુઃખનો અંત પામી શકે છે જ નહીં. સિદ્ધાંત આપણને એમ કે છે કે જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ગમે તેટલું દુનિયામાં આપણે પ્રાપ્ત કરીશું, આપણે ગમે ત્યાં જઈશું અને ગમે તે કરીશું તો પણ આપણા દુઃખનો અંત નહીં જ આવે. આ આપણા શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને સિદ્ધાંતો હંમેશા દીવાદાંડી જેવા હોય છે, એ ક્યારેય બદલતા નથી. હજારો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે લોકોએ પ્રયત્ન તો ખૂબ જ કર્યા છે બહાર, પણ નથી એનો અંત આવ્યો. સિદ્ધાંત નહીં બદલે આપણે બદલવું પડશે. જેમ સ્ટીફન કવિએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે અમેરિકન નેવીનું એક વહાણ રાતના સમયે સમુદ્રમાં ચાલ્યું જતું હતું. હવે રસ્તાની અંદર દૂરથી અંધારામાં એમને લાઇટ દેખાણી એટલે એમને એવું લાગ્યું કે સામેથી એક વહાણ બીજું આવે છે અને આપણા માર્ગની વચ્ચોવચ્ચ છે. એટલે અમે વાયરલેસ દ્વારા ત્યાં મેસેજ મોકલ્યો કે તમારું વહાણ એ અમારા માર્ગની વચ્ચે આવે છે, તમે ત્યાંથી ખસી જાઓ. તો સામેથી એવો મેસેજ આવ્યો કે અમે નહીં ખસીએ, તમે ખસો. આને સામેથી કીધું કે ભાઈ અમે હું નેવીમાંથી બોલું છું અને હું કેપ્ટન બોલું છું, હું કેપ્ટન બોલું છું કે તમે ત્યાંથી ખસી જાઓ. તો સામેથી જવાબ આવ્યો કે હું એક સામાન્ય કર્મચારી બોલું છું, કેપ્ટન નથી, હું સામાન્ય કર્મચારી બોલું છું, પણ જવાબ મારો એ જ છે કે અમે નહીં ખસીએ, તમે ખસી જાઓ. આણે સામેથી કીધું કે ભાઈ હું આર્મીનો માણસ છું, લશ્કરી માણસ છું, નેવીમાંથી હું બોલું છું, નેવીના જહાજ ઉપરથી, તમે ખસી જાઓ. ત્યારે સામેથી જવાબ આવ્યો કે હું તો દીવાદાંડી પરથી બોલું છું, તમે ખસી જાઓ. દીવાદાંડી ખસે નહીં ક્યારે. આપણે ગમે એટલા મોટા હોય ને તો એ દીવાદાંડી ન ખસે, આપણે ખસવું પડે ને. સિદ્ધાંતો દીવાદાંડી જેવા છે, એ ક્યારેય બદલાતા નથી. શ્રીજી મહારાજે વચરામૃતમાં એટલે જ વાત કરી છે, આ જ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે જ છૂટકો છે. એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, સમજે જ છૂટકો છે. એ વિના બીજો કોઈ નાન્યા પંથા વિદ્યતે યનાય, એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એટલે આપણે એ સિદ્ધાંત પર આવવું પડશે કે બહારના સુધારા એ આપણા પ્રશ્નનો કોઈ દિવસ કાયમી ઉકેલ લાવી શકે એમ નથી, ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ. વ્યાપક ગેરસમજ કેવી હોય છે દુનિયામાં, પૈસા કમાઈશું ને એટલે પછી શાંતિ. પૈસા કમાવા એ જરૂરી છે. આજના જમાનાની અંદર પૈસા એ ચાલક બળ બન્યું છે, સુવિધાઓ માટે બહુ જરૂરી છે, સ્ટેટસ માટે જરૂરી છે, વાત સાચી છે. પણ એવું ક્યારેય ના સમજી લેવું કે પૈસા એટલે બધું જ છે, ના એવું નથી. પૈસા એ જીવનનો એક ભાગ છે પણ એ બધું નથી. એક વ્યાપક ગેરસમજ કેવી છે, જાજા પૈસા એટલે વધારે સુખી, જાજા પૈસા એટલે વધારે સુખી. એક દાખલો ગણિતનો નાનો એવો, 500 રૂપિયાના પલંગમાં આપણે સૂઈએ તો 8 કલાક ઊંઘ આવે, 5000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે, 50000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે, 5 લાખના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે, અને 50 લાખના પલંગમાં સૂઈએ તો જતી રહે ને ઊંઘ. એવી ત્રિરાશી નથી કે જેની પાસે 1 કરોડ રૂપિયા હોય ને 1 કિલો સુખ અને 100 કરોડ રૂપિયા અને 100 કિલો સુખ, એવું નથી. ઘણીવાર હા ઊંધું હોય છે,
સાવ અંધું. રાજા બી દુખિયા, રંક બી દુખિયા. એવું નથી હોતું કે રાજા થઈ ગયા ને બહુ સંપત્તિ પ્રાપ્ત કરી લીધી એટલે આપણે વધારે સુખી થઈ ગયા. પૈસા મળશે એટલે સુવિધાઓ મળશે, શાંતિ નહીં મળે. અને સુવિધાઓમાં તો આપણે પ્રગતિ કરી જ છે, આપણે ઘણી બધી પ્રગતિ કરી. આપણા દાદાના દાદા જે રીતે રહેતા હતા એના કરતા આપણી પાસે કેટલી બધી વધારે સુવિધાઓ છે. એ વખતે તમે કલ્પના તો કરો, ઇલેક્ટ્રિસિટી જ નહોતી. ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે કેટલી બધી વસ્તુ ના હોય. આજથી 200-300 વર્ષ પહેલા ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે કેટલું બધું ના હોય. ઇલેક્ટ્રિસિટી ના હોય એટલે એસી ક્યાંથી હોય? પછી તો પંખો ના હોય, ગીઝર ના હોય, હીટર ના હોય, આ માઇક્રોફોન ના હોય, આવી લાઇટો ના હોય, આવા વાહનો નહોતા. કેટલું બધું નહોતું એ લોકો પાસે. એ લોકો ખેતરની અંદર ઢેફા પર કદાચ સુઈ રહેતા હશે. આપણી જ પરંપરામાં આપણી ચોથી પેઢીના દાદા. એના કરતા આપણી પાસે 100% વધારે ફેસિલિટીઝ છે. પણ આપણે એવું કહી શકીએ કે મારા પરદાદા કરતા મને અંતરમાં શાંતિ વધારે છે? આપણે શ્રીજીમાના વખતનો વિચાર કરીએ, આપણે બધા ભક્તો છીએ. મહારાજના વખતની અંદર પર્વતભાઈ હતા, ગોરધનભાઈ હતા, એ લોકોને જેવી વ્યવસ્થા હતી એના કરતા આપણે ઘણી વધારે છીએ. એ લોકો સારંગપુર આવતા હશે દર્શન કરવા માટે, મહારાજ પાસે ગાડામાં બેસીને આવતા હશે, અને આપણે તો ફટ દઈને 2 કલાકમાં આવી ગયા આપણી ફોર વ્હીલરની અંદર. પર્વતભાઈ કરતા વ્યવસ્થા વધારે ખરી કે નહીં આપણી? પણ એવું કહેવાય કે પર્વતભાઈ કરતા મને સુખ શાંતિ વધારે છે? જુદું છે ને. કેવળ ફેસિલિટીઝ છે એ સર્વસ્વ નથી, એ આપણે સમજવું પડશે. એનાથી જુદી કંઈક છે. આપણે પોતાનો જ અનુભવ, છેલ્લા 15-20 વર્ષમાં આપણે પણ કેટલા સાધનો વધારે વસાવી દીધા જે પહેલા નહોતા. 15 વર્ષ પહેલા મોબાઈલ ફોન નહોતો. આપણે 2000 સાલમાં બેઠા છીએ, 90 સાલમાં કેટલા જણ પાસે મોબાઈલ ફોન હતો? 2011માં બેઠા છીએ ને આપણે, છે કોઈની પાસે? બહુ 20 વર્ષ બહુ મોટો ગાળો ન કહેવાય. 1995માં કેટલા જણ પાસે હતો? હશે કોકની પાસે, એક દેખાય છે, એક જ દેખાય છે 95માં. આજે 15 વર્ષની અંદર હવે મારે પૂછવાની જરૂર છે અત્યારે કેટલા જણ પાસે મોબાઈલ ફોન છે? હવે અઠવાડિયું મોબાઈલ વગર જીવવું હોય તો જીવાય એવું લાગે છે? હા, સાધન કેટલું સહજ થઈ ગયું આપણા માટે, સુવિધા કેટલી સહજ થઈ ગઈ. પણ આપણે એમ કહી શકીએ કે 1995માં મારી પાસે મોબાઈલ ફોન નહોતો, આજે 2011માં મારી પાસે મોબાઈલ ફોન છે, એટલે 1995માં મને જે આમ અંતરે શાંતિ અનુભવાતી હતી એના કરતા અત્યારે વધારે અનુભવાય છે. એવું તો નથી, આપણી પાસે એક નવું સાધન આવી ગયું પણ શાંતિ ના વધી. એટલે એવું ક્યારેય ના સમજીએ કે બહારની પરિસ્થિતિ સુધરી જશે તો આપણે સુખી થઈ જશું. કેટલાકને એમ છે, આપણે અહીં નહીં પણ ગુજરાતમાં ને ચરોતરમાં ને ઉત્તર ગુજરાતમાં ને દક્ષિણ ગુજરાતમાં બહુ છે કે આપણે અમેરિકા પહોંચે ને એટલે બસ બધું પૂરું. અમેરિકા પહોંચીએ એટલે આપણા જીવનના બધા પ્રશ્નોનો અંત આવી જશે, પણ નથી આવતો. એ પણ એક વાસ્તવિકતા છે. તો બહારની પરિસ્થિતિ એ આપણને ક્યારે આત્યંતિક પ્રશ્નોનું સમાધાન નથી આપતી, એ પણ એક હકીકત છે, એ આપણે સ્વીકારીએ. સાથે સાથે બીજું એ પણ સમજી રાખીએ કે બહારની પરિસ્થિતિ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી. કદાચ આપણે સુધારવા માંગશો ને તો પણ આ દુનિયામાં આપણા હાથમાં કેટલું છે બધું નહીં સુધારી શકીએ. તો આપણે એવી રાહ જોઈને બેસી દઈએ કે પરિસ્થિતિ સુધરશે પછી હું સુખી થઈશ, તો એ અંત ક્યારે આવવાનો જ નથી. મહારાજે આ વાત મુક્તાનંદ સ્વામીને કરી હતી અને ગુણાદિતાનંદ સ્વામીએ જાગા સ્વામીને આ વાત કરી હતી કે આ સંસાર એવો છે, આ સંસારમાં દુઃખ પ્રશ્નો એ બધાને આવ્યા છે. મહારાજે તો એવું કીધું, ભગવાનને પણ વગર વાંકે પ્રશ્નો આ સંસારમાં આવ્યા છે, ભગવાનને પણ. અને શ્રીજીમાં જે દ્રષ્ટાંત આપ્યું છે કૃષ્ણ ભગવાનનું, કૃષ્ણ ભગવાન એ પોતે જેલમાં જન્મ્યા. પરિસ્થિતિ વિચારજો, આપણા કરતા વધારે કઠણ પરિસ્થિતિ છે કે નહીં એમની? જેલમાં જન્મ્યા, આપણામાંથી કોઈનો જન્મ જેલમાં થયો નથી. સ્વામીએ કીધું છે કે ગરીબની સ્ત્રી હોય તો પણ એને સુવાવડમાં તો કંઈક 1.25 શેર સારું ખાવાનું મળે. દેવકીજીના નસીબમાં એ પણ હતું નહીં, જેલના રોટલા ભાંગવાના હતા. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા, જન્મતા વેત મા બાપનો વિયોગ થયો છે. જન્મતા વેત મા બાપને છોડીને ગોકુળમાં જવાનું થયું, પણ ત્યાં ગયા પછી કઈ જલસા હતા? હજી તો 6 દિવસ નથી થયા ત્યાં પેલી પૂતના આવી, વળી થોડાક દિવસ થયા ત્યાં પેલો ધેનુકાસુર આવ્યો, ને પછી વત્સાસુર આવ્યો, ને પછી કેશી આવ્યો, ને પછી પ્રલંબાસુર આવ્યો, ને પછી અઘાસુર આવ્યો, ને બકાસુર આવ્યો. ને આપણે જોઈએ છીએ આખું બાળપણ ધમાલમાં ગયું છે કે નહીં. હવે 11 વર્ષની ઉંમર થઈ અને ગયા છે ત્યાં કંસનું તેડું આવ્યું, કંસની સાથે મારામારી કરી, કુવલિયા પીડા, હાથીને માર્યા, ચાણું ને મુસ્ટિક ને માર્યા, કંસનો વધ કર્યો. હાશ હવે શાંતિ, પણ હવે કઈ શાંતિ નહોતી. પછી તો જવાનું તો ભણવા માટે,
સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનું હતું, એ કે એરકન્ડિશન સ્કૂલ નહોતી, જંગલ મારીને ભણવાનું હતું, તપશ્ચર્યા કરવાની હતી. અને ભણવું ઇટસેલ્ફ મોટી તપશ્ચર્યા છે, આપણે ભણીને આવ્યા છે, આપણને ખબર છે ભણવું કેટલું મોટું તપ છે. અને જે આમાં ભણનારા હશે અત્યારે છે ને, મેડિકલ સ્ટુડન્ટ આમાં બેઠા છે ને, હાથ ઊંચો કરે, કેટલા સ્ટુડન્ટ બેઠા છે આમાં. હા, આપણે ભણવું એ પોતે જ કેટલી તપશ્ચર્યા છે, પોતે જ દુઃખ છે એક પ્રકારનું. આપણા ઘરમાં નાના બાળકો હશે, હવે એ લોકોને કેટલું બધું દુઃખ એને એવું થતું હશે કે આપણે હાલું રોજ ઉઠીને સ્કૂલમાં જવાનું, રોજ હોમવર્ક કરવાનું, ટ્યુશનમાં જવાનું, પરીક્ષાઓ આપવાની, આપણે કેટલું બધું દુઃખ છે. એ બાળકો એમ સમજે છે કે પપ્પાને બહુ સારું, કે પપ્પાને કોઈ દિવસ સ્કૂલમાં નહીં જવાનું, એને કોઈ દિવસ ટ્યુશન નહીં ભરવાનું, એને હોમવર્ક નહીં કરવાનું, અને એને કોઈ દિવસ બસ પરીક્ષા નહીં આપવાની. એટલે એ બાળક એમ કહે છે કે આપણે જયારે પપ્પા થશું ને પછી કોઈ ચિંતા નહીં. પ્રશ્નના પ્રકારો બદલાય છે. તો કૃષ્ણ ભગવાન પોતે ત્યાં ગયા છે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા, ત્યાં જલસા તો નથી જ. ભણીને પાછા આવ્યા પછી ગુણાતીતાન સ્વામીએ લખ્યું છે, સ્વામી કે કોઈ પરણીને સ્ત્રી આપી નથી. એટલે પછી તો એમની લડાઈઓ થઈ બધી, અને લડાઈઓ કરી કરી કરીને બધી સ્ત્રીઓને પરણ્યા, 16108 સ્ત્રીઓને પરણ્યા. હવે એ તો ભગવાન છે એટલે અવતાર હતા ભગવાનનો, એટલે બીજું કંઈ આપણે એની અંદર ન કલ્પીએ. પણ આ લોકમાં જીવ્યા છે ને, સંસારના બધાના પ્રશ્નોનો સામનો એમણે કર્યો છે ને. વાસ્તવિકતાનો વિચાર કરો કે કોઈ એક વ્યક્તિના ઘરમાં 16108 સ્ત્રીઓ ભેગી થાય, એના પ્રશ્નો કેવા હોય હશે ને. તમે આનું વધારે રાખો છો ને, મારું નથી રાખતા ને, આને સાચો છે ને, મારું નથી સાચો, રોજ ઉઠીને પ્રશ્ન આ થયા છે, આ ઇતિહાસમાં લખાયા છે આ બધા પ્રશ્નો. એ બધામાંથી પોતે પસાર થયા છે. હવે એ પ્રશ્નોમાંથી માંડ પોતે નવરા થયા, ત્યાં તો આવ્યા પેલા છોકરાઓને ભણાવવાના, મોટા કરવાના, એને સ્કૂલમાં એડમિશન અપાવવાનું, એને ભણાવવાના, કોકને અરે ઝઘડીને આવેનું સમાધાન કરવાનું, એ બધું માંથી પાર પડ્યા ન પડ્યા. ત્યાં પાંડવો અને કૌરવોની લડાઈ આવી, અને ત્યાં એને મનાવવા માટે કેટલી કોશિશ કરી છે કૃષ્ણ ભગવાને યુદ્ધ અટકાવવા માટે અને દુર્યોધનને સમજાવવા માટે, પણ દુર્યોધન માન્યો નથી. ભગવાન હતા ને તોય નથી માન્યો. આપણને પ્રશ્ન છે કે મારું કોઈ માનતા નથી, અરે ભાઈ કોણ માન્યું છે આ સંસારમાં, આવા મોટા હતા એનું કોઈ માન્યું નથી. અને પછી પાછા આવ્યા, લડાઈ કરી, આખો 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 કૌરવનો પાંડવોના સેનાનો સંહાર થઈ ગયો. પાછા આવ્યા પોતે, અને પછી શું થયું છે, બહુ ભયંકર પરિસ્થિતિ થઈ છે. કૃષ્ણ ભગવાનની નજર સામે એના જ દીકરાઓ અને એના જ દીકરાના દીકરાઓ બધા દારૂ પીને અંદર અંદર છાકતા થઈને લડ્યા છે, અને કૃષ્ણ ભગવાનની નજર સામે અંદર અંદર કપાઈને મરી ગયા છે. કોઈ બાપ માટે આવી ઘટના બને કે એના બે દીકરાઓ બાપની નજર સામે એકબીજાનું ખૂન કરી નાખે, એના બાપ માટે આનાથી વધારે દુઃખદ ઘટના કઈ હોય. કૃષ્ણ ભગવાનના જીવનમાં આ ઘટના પણ બની છે, અને છેલ્લે એમણે દેહનો ત્યાગ કરી દીધો. એવું લાગે છે કે બહુ મજા કરી કૃષ્ણ ભગવાને આ લોકની અંદર. તો રામચંદ્ર ભગવાનના જીવનમાં જો શું જલસા કર્યા છે એમણે, 14 વર્ષ સુધી વનવાસ આવ્યો છે ને એમણે, ભયંકર વનવાસ, અને એમાં સીતાનો વિયોગ, કેટલા કષ્ટદાયક સંજોગોમાંથી પસાર થયા છે. અને સીતાનું દુઃખ તમે વિચારો કે સીતાને તો રાજકુંવરી છે, કોઈ દિવસ મહેલની બહાર પગ મૂક્યો નથી, એને જંગલમાં ભટકવાનું થયું છે, અને એનાથી આગળ વધીને રાવણ ઉપાડી ગયો, એના કરતા મોટું દુઃખ, અને એના કરતા ત્રીજું મોટું દુઃખ રામે ત્યાગ કર્યો વગર વાંકે, આટલા શુદ્ધ હોવા છતાં પણ, સીતાના ઉદ્ગાર જુઓ. એમણે કીધું લક્ષ્મણજીને, મને કાંઈ દુઃખ નથી, વાલ્મીકીના આશ્રમમાં રહી અને સુખે રામચંદ્રજીનું ભજન કરીશ, બસ મારે કોઈ દુઃખ નથી, મારા દુઃખે કરીને રામ દુઃખ ના પામે એટલું તમે કરજો. બસ દુઃખ આવ્યા કે નહીં, એના કેટલા ટકા સંજોગો આપણા જીવનમાં વિપરીત આવ્યા છે. આપણી ગુરુ પરંપરાની સામે જયારે આપણે જોઈએ, ગુણાતીતાન સ્વામીના જીવનમાં જે અપમાનો થયા, જે કષ્ટો એમને સહન કરવા પડ્યા, ભગતજી મહારાજ આ મંદિરમાંથી ઝેર આપીને કાઢી મૂક્યા હોય ધક્કો મારીને, એવું ક્યાં આપણા જીવનમાં કોઈ દિવસ બન્યું છે. વિમુખ કર્યા હોય એવું ક્યાં આપણા જીવન, હડ હડ આખી જિંદગી અપમાનો કૂતરાની જેમ થયા ભગતજી મહારાજના આ સંસ્થાની અંદર, સત્સંગની અંદર, એવું ક્યાં આપણે કઈ થયું છે. યોગી બાપા જેવા કષ્ટો આપણે ક્યાં કઈ આવ્યા છે. યોગીજી મહારાજને એક એવી વ્યક્તિ સાથે રહેવાનું થયું તો આપણે એક દાડો ન રહીએ. એમના જે વિજ્ઞાનદાસ હતા મંડળધારી, વાંક વગર યોગી બાપાને જે રીતે ખખડાવતા હતા, કારણ વગર દોષોનું આરોપણ કરતા હતા, સાકરદાની અંદર મંદિરનું કામ ચાલતું હતું. યોગીજી મહારાજ પોતે સેવા કરતા હતા ત્યાં, વિજ્ઞાનદાસ બાજુમાં હતા. હવે એને કોષની જરૂર પડી,
એક છોકરો હતો કોઈ હરિભક્તનો, એમને કોષ મગાવી નીચેથી નિસરણી ઉપર ચડીને કોષ લાવવાની હોય. એ છોકરો કોષ લઈને આવતો હતો ને એમાં હેઠે પડ્યો, અને વિજ્ઞાનદાસજીએ જોયું કે પેલા છોકરાને વાગ્યું છે અને હમણાં કંઈક થશે. બીજી જ સેકન્ડ એમણે શું કર્યું ખબર છે? એમણે યોગીજી મહારાજને કારણ વગર ખખડાવવાનું છે, જોગી ભાન પડે છે કઈ આટલા નાના છોકરાને આવું કામ હોપાય? એને એમ કે પેલો બાપ છે ને એને મારા પ્રત્યે કઈ ન થાય. બધો વાંક એમણે યોગીજી મહારાજ પર ઢોળી દીધો. આ જગ્યાએ કલ્પના તો કરો આપણે હોય તો કરીએ શું? યોગીજી મહારાજ હાથ જોડીને ઉભા રહ્યા છે કે સ્વામી ભૂલ થઈ ગઈ. વગર વાંકે એના ઉપર આવા દોષોનું આરોપણ થતું હોય અને રોજ ઉઠીને ગાળોનો માર સહન કરવાનો થતો હોય કોણ સહન કરે? મહંત સ્વામી જયારે પાર્ષદ તરીકે હતા યોગી બાપા સાથે, કે યુવક તરીકે, અને એ વખતે વરણામાની અંદર યુવકમાં પાર્ષદમાં હતા અને યોગીજી મહારાજ બેઠા હતા અને એમને યોગી બાપાના પગની અંદર એક ચાઠું હતું પિંડીની અંદર. એમણે પૂછ્યું કે બાપા આ શું છે? યોગીજી મહારાજ કાયમ માટે એ વાત છુપાવતા, ક્યારેય બોલતા નહોતા. એમણે બહુ જ આગ્રહ કર્યો કે આ શું છે, ગોતો ખરા. અને યોગીજી મહારાજ સહેજે બોલી ગયા કે એક વખત વિજ્ઞાનદાસ સ્વામીએ ગુસ્સામાં આવી અને સાણસીથી પિંડીને દબાવીને માંસનો લોચો બહાર કાઢી નાખ્યો હતો. કે બાપા આવું માર મારતા તમને વિજ્ઞાનદાસ? એ કે હા માર મારતા. કેટલી વખત આવું કર્યું હશે? યોગી બાપા બોલી ગયા કે 100 વાર માર માર્યો હશે. કે બાપા 100 વાર? યોગી બાપા કે 100થી વધારે વાર. આટલી વાત પૂરી થઈને એમને તો ગમકમા છૂટી ગયા કે યોગી બાપા કેટલું સહન કર્યું છે આપણા ગુરુએ. એમણે આખો પત્ર લખ્યો મુંબઈના યુવકો ઉપર અને પછી કીધું કે જો આપણા ગુરુએ કેટલા કષ્ટો સહન, કોઈને કીધું જ નથી એમણે. અને છેલ્લે યોગીજી મહારાજને કીધું કે બાપામાં આશીર્વાદ લખી દો. યોગી બાપાએ પત્ર વાંચ્યો, વાંચીને ફાડી નાખ્યો કે બીજા કોઈને કહેતા નહીં કોઈ દિવસ. આ તો તમને તમારા માટે હતું, બીજાને કહેવા માટે નહોતું. દાટી દેવું, કોઈને આપણે કહેવું નહીં. આપણે આપણા દુઃખોને એમ્પ્લિફાય કરીએ છીએ. એમ્પ્લિફાયર શું કરે છે? અવાજ મોટો કરીને બતાવે છે ને. તો આપણે આપણા દુઃખોને એમ્પ્લિફાય કરતા શીખ્યા છીએ, મોટા મોટા કરતા શીખ્યા છીએ. પણ આપણે આ લોકો સામે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે પરિસ્થિતિ તો આપણા કરતા સેંકડો ગણી વિપરીત એમના જીવનમાં આવી છે. આજે આવે છે પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં આપણે જોઈએ છે. આપણે જેટલા શારીરિક કષ્ટો આજે ભોગવીએ છીએ એના કરતા વધારે એમણે ભોગવ્યા છે અને ભોગવે છે. આપણે જેટલા દુનિયાના અપમાનો સહન કર્યા છે એના કરતા વધારે અપમાનો એમણે સહન કર્યા છે અને આજે કરે છે. આપણે જેવી નિષ્ફળતાઓ સહન કરી છે એના કરતા ભારે નિષ્ફળતાઓ એમણે જીવનમાં સહન કરી છે. સમર્થ હોવા છતાં પણ એમણે ઐશ્વર્યનો ઉપયોગ નથી કર્યો. એક 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 સિદ્ધાંત સ્થાપિત કરવા માટે કે તમારા જીવનમાં આવા પ્રસંગો આવે તો તમે સ્થિરતા રાખજો, સંજોગોનો વાંક ન કાઢતા એમાંથી રસ્તો કાઢતા શીખજો. એટલે આપણે પરિસ્થિતિના આધારે જ્યારે રાહ જોઈને બેસી રહીએ કે બધું સારું થઈ જશે ને પછી મને શાંતિ થશે, તો કોઈ દિવસ થવાની નથી. આખી દુનિયા સુધરી જાય તો મને શાંતિ થાય, નહીં થાય. ઘણું બધું એવું બનવાનું, રોજ ઉઠીને બનવાનું. રોજ ઉઠીને કંઈક આપણા કુટુંબમાં એવું બનશે જે આપણને ન ગમતું હોય, કંઈક આપણા શહેરમાં એવું બનશે જે આપણને ન ગમતું હોય, કંઈક આપણા દેશમાં એવું બનશે જે આપણને ન ગમતું હોય, કંઈક આ દુનિયામાં એવું બનશે જે આપણને ન ગમતું હોય. હવે એને સંભાળી સંભાળીને દુઃખિત થયા કરવાનું? એમાંથી રસ્તો કાઢવાનો છે, એ સમજણનો રસ્તો છે. એ અજ્ઞાનને લીધે આપણે દુઃખી થઈએ છીએ એ સમજવાની. પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે કોઈક માણસે આપણને એકવાર લાફો માર્યો, ચલો સમજ્યા કે એને લીધે આપણને દુઃખ થયું, પણ એની એ વાત આપણે 10 વખત જયારે યાદ કરીએ છીએ ને ત્યારે 10 ગણું દુઃખ આપણે ઉભું કર્યું છે. એના કારણ આપણે છીએ. વારંવાર આવી વસ્તુને સંભાળી સંભાળીને દુઃખી થવાની આપણને જે ટેવ પડી છે જીવનમાં બનેલા નકારાત્મક પ્રસંગોને સંભાળી સંભાળીને, એ આપણું અજ્ઞાન છે. તો આપણને બહારની પરિસ્થિતિ જે દુઃખનો અનુભવ કરાવે છે એના કરતા આપણું અંતરનું અજ્ઞાન છે એ આપણને વધારે દુઃખી કરાવે છે. કોઈ દિવસ એવી આશા ન રાખવી કે બહારની પરિસ્થિતિ બધી શાંતિથી હરકી પતીએ ને પછી આપણે બસ શાંતિથી ભજન કરીશું ને સુખ લેશું, એ થવાનું નથી. યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક માણસ ઘોડો લઈને જતો હતો. રસ્તાની અંદર ઉનાળાનો વખત હતો અને તરસ લાગી હતી ઘોડાને. એ કુવા પાસે પાણી પીવા માટે લઈ ગયો. કુવામાં કોસ ચાલતો હતો, પેલા ખેડૂત હતો ને એ કોસ ચલાવતો હતો. કોસ ચલાવે એટલે પાણી થાળામાં પડે અને પછી એ થાળામાંથી પાણી સીધું ખેતરમાં જતું રહે. થોડીક વાર માટે પાણી રે પડે, ભેગું વહેવા માંડે. હવે પેલો માણસ ત્યાં જઈને ઉભો રહ્યો અને ઘોડાને પાણી પીવા માટે થાળા પાસે મોઢું લઈ ગયો તો ઓલો કિચુડ કિચુડ અવાજ આવતો હતો. કોસ ફરે ને એનો કિચુડ કિચુડ અવાજ આવે એટલે ઘોડો ભડકીને પાછો ફરે. આવું 2-3 વખત થઈ ગયું
એટલે પેલા ઘોડાવાળાએ કોસવાળાને કીધું કે ભાઈ કોસવાળા, તું તારો કોસ થોડીક વાર બંધ રાખ, કારણ કે આ તારો કિચુડ કિચુડ અવાજ આવે છે ને, એટલે આ મારો ઘોડો ભડકે છે ને પાણી નથી પી શકતો, તો તું થોડી વાર આ કિચુડ કિચુડ બંધ કર. ત્યારે કોસવાળો છે એ ઘોડાવાળાને કહે છે કે ભાઈ ઘોડાવાળા, આ કિચુડ કિચુડમાં તારે જેટલું પાણી પીવડાવવું હોય ને એટલું પીવડાવી દે, કારણ કે કિચુડ કિચુડ બંધ થઈ જશે તો પાણી બંધ થઈ જશે, તો પાણી પડશે જ નહીં તો પીશે શું, એટલે તારે જેટલું પીવડાવવું હોય ને પાણી એટલું આ કિચુડ કિચુડની અંદર તું પીવરાવી લે, બાકી એવી આશા ન રાખીશ કે કિચુડ કિચુડ બંધ થઈ જાય. એમ આપણને કેટલીક આશા એવી છે કે બસ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય ને પછી આપણે શાંતિથી ભજન ભક્તિ સત્સંગ કરવો છે, આ દીકરો મોટો થઈ જાય પછી વાંધો નહીં, એ બરણી જાય ને પછી વાંધો નહીં, એ ધંધે લાગી જાય ને પછી વાંધો નહીં, પણ એ કિચુડ કિચુડની અંદર જ આપણે કરવાનું છે. જે કઈ કરવાનું છે ને એ બંધ થવાનું નથી, એ સ્વીકારી લઈએ, અને સ્વીકારીને આપણે સૈદ્ધાંતિક રસ્તો અપનાવીએ કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત થાય, આ દુનિયાની એક પણ પરિસ્થિતિમાં એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે, જો આપણે જ્ઞાનનો રસ્તો અપનાવીએ તો. આ દુનિયાની એક પણ વ્યક્તિમાં એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે, જો આપણે સાચા અર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ તો, સાચી સમજણ પ્રાપ્ત કરીએ તો. તો એવું જ્ઞાન એવી સમજણ પ્રાપ્ત કરવા માટેની આપણી આ આજની શિબિર છે. તો આપણે ફરી વખત એ સિદ્ધાંત સમજીએ, પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી. કોણ દુઃખી કરે છે? આપણું અજ્ઞાન, આપણી અણસમજણ આપણને દુઃખી કરે છે. એ કઈ સમજણ છે? તો છ પ્રકારના વિષયોનું જ્ઞાન આપણે મેળવવાના છીએ આ શિબિરની અંદર. પહેલામાં પહેલું તો આપણે એ સમજવાનું છે કે આપણા પ્રશ્નોમાં બહારની વ્યક્તિ કારણભૂત નથી કે બહારની પરિસ્થિતિ કારણભૂત નથી, આપણે પોતે કારણભૂત છીએ. તો પ્રશ્નની અંદર આપણે પોતાની ભૂમિકાને સમજવાના છીએ. બીજી જે છ વસ્તુ આપણે સમજવાના છીએ એ કઈ છે? તો અજ્ઞાન એટલે જેમ છે તેમ ન સમજવું તે, અને જ્ઞાન એટલે જેમ છે તેમ સમજવું તે. આપણે છ બાબતમાં જેમ છે તેમ નથી સમજતા. પહેલામાં પહેલું તો આપણે ભગવાન અને સંતને જેમ છે તેમ નથી સમજતા. ભગવાન અને સંતને આપણે હજી એમના મહિમાને યથાર્થ નથી સમજી શકતા, એટલે આપણને દુઃખ રહે છે. તો એમને જેમ છે તેમ સમજવા એ પ્રાપ્તિનું જ્ઞાન છે. બીજું, આપણે પોતાને જેમ છે તેમ નથી સમજતા. આપણે પોતાને જે શરીર સમજીએ છીએ એ આપણું અજ્ઞાન છે. તો પોતાને જેમ છે તેમ સમજવું એ જ્ઞાન છે, એ છે સ્વનું જ્ઞાન. સ્વનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. ત્રીજી બાબત છે, આપણે જગતને જેમ છે તેમ નથી સમજતા. આ જગતને આપણે એમ સમજીએ છીએ આ બધું કાયમ માટે રહેવાનું છે, પણ એ જગત નાશવંત છે, એને આપણે જેમ છે તેમ સમજવું એ છે આદિ અને અંતનું જ્ઞાન. ચોથી બાબત છે, આપણે આજુબાજુ રહેનારા લોકો છે એને જેમ છે એમ નથી સમજતા. એમાં જે સારી બાબતો છે એને આપણે ગ્રહણ કરવાનું કોશિશ નથી કરતા, એટલે એને લીધે આપણને દુઃખ થાય છે. તો બીજામાંથી શ્રેષ્ઠને ગ્રહણ કરવાનું જે જ્ઞાન છે, ગુણગ્રાહક દ્રષ્ટિ છે, એ ચોથા પ્રકારનું જ્ઞાન છે. પાંચમી બાબત છે, આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ અથવા બીજા લોકો જે કાંઈ ક્રિયા કરે છે આ દુનિયામાં, એના કરતા કોણ છે? કોણ અલ્ટિમેટલી આ બધું કરનાર છે? ચાલક બળ કોનું છે? પાવર કોનો છે? અલ્ટિમેટ એન્ટિટી કોણ છે? શેની શક્તિથી આ બધું ચાલી રહ્યું છે? એને આપણે જેમ છે તેમ નથી સમજતા. એને સમજવું એટલે ભગવાનના કર્તાપણાનું જ્ઞાન છે. અને છેલ્લી બાબત છે કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ સવારથી સાંજ સુધી, એ ક્રિયાના હેતુને, શુદ્ધ હેતુને આપણે જેમ છે તેમ નથી સમજી શક્યા. આપણે સમજીએ છીએ કે આ આપણે પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે, આપણી કામનાઓની પૂર્તિ માટે કામ કરીએ છીએ. વાસ્તવિકતામાં કોઈ પણ ક્રિયાનો અંતિમ હેતુ ભગવાનની પ્રસન્નતા છે, ભગવાનનો રાજીપો છે. એટલે છેલ્લું છે કર્મશુદ્ધિનું જ્ઞાન. આ છ જ્ઞાનને આપણે સમજવાના છીએ આ શિબિર દરમિયાન. ફરી વખત આપણે યાદ કરીએ કે આપણને દુઃખી કરનારા કોઈ કારણો બહાર નથી, આપણને દુઃખી કરનારી કોઈ બહારની પરિસ્થિતિ નથી, આપણે પોતે જ આપણા અજ્ઞાનને લીધે આપણી જાતને દુઃખી કે હતાશ કરીએ છીએ. હવે આપણે જે કાગળ લખ્યો હતો ને શરૂઆતની અંદર, આપણે બહાર કાઢીએ, ખિસ્સામાં મૂક્યો છે ને, કે જેમાં આપણે એવું લખ્યું છે કે કઈ પરિસ્થિતિઓ મને દુઃખનો અનુભવ કરાવે છે, કઈ પરિસ્થિતિઓને કારણે હું દુઃખી થાઉં છું. હવે શું સમજ્યા? કોઈ પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી, આપણું અજ્ઞાન આપણને દુઃખી કરે છે. હવે શું કરવાનું છે? કાગળને ફાડી નાખો શાંતિથી. હા, ફાડી નાખો.
હિંમત કરીને, કારણ કે પરિસ્થિતિ દુઃખી કરી શકતી જ નથી. ફાડી નાખો કાગળને અને સમજો કે હવે હવે સોલ્યુશન આપણા હાથમાં છે. હવે હવે પરિસ્થિતિના હાથમાં સોલ્યુશન નથી, આપણા હાથમાં સોલ્યુશન છે. એ ફાડીને ખિસ્સામાં મૂકી દો, બહાર જઈએ ત્યારે આપણે કચરાપેટીમાં એને નાખી દઈશું. તો દુઃખનું મૂળ એ આપણું અજ્ઞાન છે, અને એ અજ્ઞાનને ટાળવાના માર્ગે આપણે આજે આગળ વધવાના છીએ. તો મારા સ્વામીને પ્રાર્થના કરીએ કે એમાં આપણા અંતરની અંદર પ્રકાશ થાય એવા આશીર્વાદ આપે.